ગેરકાયદેસર કોલસાનું વહન કરતી ચાર ટ્રકોને ઝડપી લેવાઈ આ વાહનોના કોલસાના જથ્થા પાછળ કોઈ મોટા માથાનો હાથ હોવાની પણ ચર્ચા ભુજ સહિત સમગ્ર કચ્છમાં ઓવરલોડ તેમજ કોલસા અને ગાંડા બાવરનું ગેરકાયદેસર પરિવહન થતા હોવાના કિસ્સા હવે સામાન્ય બન્યા છે કાળા બજારીઓ હવે તંત્રની રહેમ રાહે ફૂલ્યા ફાલ્યા છે તેવામાં સાયબર ક્રાઈમ પોલીસ અને ભુજ એલસીબીની સંયુક્ત ચેકિંગ ડ્રાઇવમાં સપાટો બોલાવી ચાર ટ્રકોને કબજે કરી હતી આ સમગ્ર મામલે આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો બાબતે ગત રોજ સાયબર ક્રાઈમ પોલીસ અને ભુજ એલસીબી સંયુક્ત ઇન ડ્રાઇવમાં હતા ત્યારે તેઓ પૂર્વ બાતમીના આધારે લોરિયા રુદ્રમાતાવાડા રોડ પરથી તેમજ અન્ય ટ્રક ભુજ ખાવડા રોડ પર રોકી ચેકિંગ કરતા ચારેય વાહનોમાંથી ગેરકાયદેસર કોલસાનો જથ્થો મળી આવતા અને ચારેય ટ્રકોના ચાલકો પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા તમામ કરી ધરી છે તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિ બાતમી મળેલી કે જુરા નિરોણા વગેરે વિસ્તારમાં કોલસા ગેરકાયદે રીતે સરકારની રેવન્યુને ચોરી કરીને અમુક અસામાજિક પ્રવૃત્તિ કરતાં ઈસમો દ્વારા નીકાળવામાં આવે છે ને ચોરી કરવામાં આવે છે આ સૂચનાના આધારે અમે અમારા સાયબર ક્રાઇમ સેલના પીએસઆઈ પાર્થ ઝાલા અને ટીમને મોકલી આપેલી અને કુલ પાંચ ટ્રકો કોલસાની પકડેલ છે એના ડ્રાઈવર વગેરે પણ હાલ પકડાયેલા છે આ પ્રવૃત્તિ પાછળ કોણ કોણ ઇસમો છે કે ફોરેસ્ટના કોઈ ઇસમો ઇન્વોલ્વ છે કેમ પોલીસ તંત્રના કોઈ ઇસમો સંકળાયેલા છે કેમ બીજા કોઈ કેમ્પ છે કે કેમ એની તપાસ હાલમાં ચાલુ છે કચ્છ જિલ્લામાં ચાલતી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સ્મગલિંગ ગેરકાયદેસર પ્રવૃત્તિ બીજા પણ પ્રકારની હશે એ ચલાવી લેવામાં આવશે નહીં અને સખત કાર્યવાહી કરવામાં આવશે જેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે સ્થાનિક પોલીસે આ કેમ કાર્યવાહી નથી કરી એની પણ ઇન્કવાયરી આપવામાં આવેલ છે અને એ લોકો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે